ગઢિયા સાહેબ, ઓ ગઢિયા સાહેબ, કિશોરભાઈ તમારું લઈ લો, કિશોરભાઈ નગર મેં તિરુમૂર્તિ મંદિર બને રહ્યો ¿Qué
મજા આખો ખોલે છે આખો હમણાં બધો કર ના ભાઈ બાપા 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 દોસ્ત ફોટા પાડે ખાસ ભાઈ લગડિયા ભાઈ એ જો 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 જોડ્યા જોડ્યા અરે ઈ તો ફોટા કાઢ્યા રહે છે એ તો તાકે બોલે છે ખાસ જાવ તો કરો હેલો બસ પંજે પાડી દો પાપા ભાઈ ભૂલ વાંદરે જડા લઈ ગયા ભાઈ વાંદરે તો એ વાંદરે માંથી તો માડું બને હમણાં પૂરા થવાના વાંદરા છે દાદા ના 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 બસ થેલીઓ પાછી કંડાજ્યા થેલીઓ પાછો લઈ આવજો પબ્લિક બડી ગઈ એની જીત ને તો કામ કરતા હતા એટલે વાલા મને કરો તે ખબર હે ઈ જા વના ને તો કો મોડો વેલો થી મને એના કરતા હું એવું મોરબી તો બહુ ગરમી છે ફોટોગ્રાફર કુકા ફોટો રાખો રાખો જો જો અંકલ કો મારા કડે સ્માઈલ કરજે હા બે કે દી દે બેલા ચાલે રાખો કાકા રૂકો વેરી ગુડ કેમ છો મજામાં એ લોકો ઉપર થી આવે એ લોકો ને છે કેવી લે ફોટો પડા ફોન તો લઈ લે સાસુ જરા બનાયો છે હા હા જેમ રાખો તઈ રાખો થોડો થોડો રસ્તો
નાનુ નાનુ કે બોલા નાનુ કે હકત નો કાર્ય એટલે કે ચૈત્ર મહિના માજ સુકામ આપડા વડીલો જ્યારે દેશમાં હતા આપણે પણ દેશમાં ઘણા બધા હતા ચૈત્ર મહિનામાં આપણે પણ આ જ રીતે બાજરો પીસાવીને આપણે ખેતરોમાં કીડિયારો કરવા જતા હતા એ દિવસો આપણને યાદ આવી જાય અને આપણને ખ્યાલ છે કે ઉનાળાની સીઝનમાં એ ગરમીની સીઝનમાં કીડીઓ બહાર નીકળે અને પોતાના ઘરો બનાવે અને આપણે જૈનો છીએ તો જૈનોની ફરજ હોય છે કે જીવદયાનું કાર્ય પહેલા કરવું અને મુંબઈ આખામાં આપણા જેટલી જીવદયાની સંસ્થાઓ છે બોરલીમાં પણ જીવદયાનું મંડળ ચાલે છે રાજેશભાઈ ને આખી ટીમ જીવનભાઈ ને બધા ચલાવી રહ્યા છે એ રીતે દહીસરમાં પણ ચાલે છે આખા મુંબઈમાં ચાલે છે પણ બોરેલી સોશિયલ ગ્રુપ પણ આપણા 25,000 ના જે દાતાઓ છે 90 દાતાઓ એમાં જે આપણે એક લખ્યું છે કે જીવદયા મેડિકલ શિક્ષણ અને સ્નેહ મિલન આ રીતનો આપણે કાર્યક્રમને જીવદયાને પ્રાધાન્ય દર વર્ષે આપતા આવ્યા છીએ અને તમારા બધા દાતાશ્રીઓનો સહયોગથી હર વર્ષે આ સરસ એવો જીવદયાનો પ્રોગ્રામ નેશનલ પાર્કમાં થાય છે યોગાનો પણ કાર્યક્રમ એની સાથે જોડવામાં આવે છે કીર્તિભાઈ અહીંયા હાજર છે આ રીતના બોરેલી સોશિયલ ગ્રુપ કાર્યક્રમો કરી રહી છે જેમાં તમે બધા આજે વહેલી સવારે હાજર થયા છો આ બધાને ધન્યવાદ છે આજે ઘણી બધી પેઢીઓ પણ છે ઘણાની ગિંદરાની ની એટલે ઘણી બધી પબ્લિક આપણે સમજીએ છીએ કે ચૈત્ર મહિનામાં પેઢીઓ એટલે સંખ્યામાં થોડું ફરક પડે પણ જેટલા લોકો પણ આવ્યા છો એ ખૂબ જ અને ખાસ કરીને યંગસ્ટર નાના નાના દીકરાઓ નાની નાની દીકરીઓને સાથે લઈને આવે છે બધાને બોરેલી સોશિયલ ગ્રુપ ધન્યવાદ આપે છે નેશનલ પાર્કમાં કીડિયારો કરવો ને એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે ફરીથી આપ બધાને કહી દઉં કે બીજા એરિયામાં કરવો હોય ને બોરેલી નેશનલ પાર્કની બહારમાં તો પરમિશનો લેવાની બહુ જરૂર ના પડે પણ આ નેશનલ પાર્કમાં જો કીડિયારો કરવો હોય તો ખૂબ જ પરમિશનોની જરૂર પડે આજે અહીંયા લગભગ એ કીડિયારો કરવા નથી દેતા પણ આપણા શાંતિલાલ વિરમ છત્રા અને આપણા બધાના સવાયા વાગડવાસી મુકેશભાઈ મહેતાના સહયોગથી હર વર્ષે આપણે આ કાર્ય કાપરો ઘરેણો એવો નેશનલ પાર્કમાં આપણે વર્ષે એક બે વખત આવીએ આવી સરસ અહીંયા આટલી ગરમી લાગે છે તો બહાર કેટલી હશે આપણે સમજી શકીએ છીએ ત્યારે આવા એક સરસ વાતાવરણમાં આપણે કીડિયારાનો પ્રસંગે ભેગા થયા છીએ ત્યારે મારે બે ચાર વાતો બીજી પણ કરવી છે અને એના પછી આપણે બે ત્રણ સન્માન લેશું આજે વાગડ વિસાવસર સંસ્કૃત બોરેલી જે રીતના આના પછીનો એક કેન્સર કેમ્પ આવી રહ્યો છે મે મહિનામાં એટલે બધા તૈયારી કરજો કેન્સર જરૂરી નથી કે કોઈને આવી ગયું હોય પણ તપાસણી કરવી ખૂબ જ જરૂરી છે હમણાંના સમયમાં કેન્સરનો પહેલા સ્ટેજ ઉપર જ ખ્યાલ આવી જાય તો આપણે એમાંથી બચી શકીએ પરશિખરની યાત્રા દિવાળી 25 દિવાળી 28 તારીખે છે 29 તારીખે નવો વર્ષ છે અને 30 તારીખે આપણે અહીંયાથી બપોરના આપણે અહીંયાથી સ્પેશિયલ ટ્રેન જે એરિયા વાઇઝ ગામ વાઇઝ તો સ્પેશિયલ ટ્રેનો આધોઈની ગઈ છે ભચાઉની ગઈ છે સામખિયારીની ગઈ છે સમર શિખર માટેની વાત કરું છું આ બધા જે વસ્તુઓ હું તમને કહું છું એમાં 3 ગામ વાઇઝ સ્પેશિયલ ટ્રેન ગઈ છે પણ એરિયા વાઇઝ 200 જણા 400 જણા 500 જણા 550 જણા જેટલા ગયા હશે પણ આખી ટ્રેન
સ્પેશિયલ ટ્રેન એરિયા વાઇઝ જો જતી હોય પ્રથમ બોરેલી સોશિયલ ગ્રુપ ની જઈ રહી છે અને એ ભગીરથ કાર્યમાં અમને જે રીતના નામો આવી રહ્યા છે કે અમારે ચાલુ છે અમારે એટલે મને ખાતરી છે તો ટ્રેન આખી પૂર્ણ ભરાઈ જવાની છે કેમ કે બધાએ પોતપોતાના ગ્રુપો બનાવી લીધા છે કે આપણે સમર સિગ્નલ જવું છે જવું છે જવું છે એટલે એ આપણે જૂન મહિનામાં આપણે એ નામ લેવા માટેની પત્રિકામાં આવશે ખાસ ધ્યાનમાં રાખજો જૂન મહિનામાં નામ લેવાનું શરૂઆત થશે પત્રિકાના માધ્યમથી તારીખ આવશે પહેલા આપણે નામો લેશું પ્રથમ આપણે જે નહીં ચાલ્યો એને પહેલા લઈ જવાના છે ખાસ ધ્યાનમાં રાખજો પ્રથમ જે નહીં ચાલ્યો પહેલી વખત સંવાદ સિગ્નલ જતો હશે એને પ્રથમ લઈ જશું એના પછી પહેલી વખત ચાલતો હશે એટલે કે બીજી વખત ચાલતો હશે એને લઈ જશું એ રીતે સ્ટેજ રાખશું જેથી કરીને પ્રથમ ન જઈ શક્યા ને આપણે પહેલે ન્યાય આપી શકીએ અને જે દાતાશ્રીઓની આપણે તેલ મૂકી સંવાદ સિગ્નલની જાત્રા નહીં જઈ રહ્યો છે નહીં તો ઘણી જગ્યાએ જોયું તો બે લછવાડ પણ જવાના છીએ અને છેલ્લે આપણે 6 તારીખે છીએ એટલે ઘણા લોકોને સમજો ટાઈમ ન હોય ને પરિવાર છે એને ભાવે આપણા સમાજ 1000 લોકોની વતી અને મહેમાનોની વતી બિરદાવવાના છે આ રીતનો કાર્યક્રમ છે જૂન મહિનામાં એ નામો લેવામાં આવશે દાતાશ્રીઓને ફરીથી કહું છું જે લોકો 30 દાતાશ્રીઓ બન્યા છે અમે 15 જ દિવસમાં પત્રિકામાં આવશું કેમ કે હજી થોડા નામો અમે લઈ કોઈને ફોન કરીએ અમને લાગે છે એમને જ ફોન કરીએ છીએ અમે ઘણા લોકોને કહીએ છીએ તમે 2 મિત્ર થઈને સિન્ડિકેટ કરો 2 ભાઈઓ થઈને સિન્ડિકેટ કરો 3-3 લાખ રૂપિયા છે તમે 1.5 લાખના થઈને 2 કરો પણ 1 નામ 3 લાખનો આપો આવો અવસર ક્યારે જિંદગીમાં નહીં આવે એવી વિનંતી કરું છું જેમને જેમને ફોન કરું આપને લાગે કે મારે નામ આપવા જેવો છે અમે કોઈ બળજબરી નથી કરવાના અમારી ફરજ છે દાતાશ્રીઓને ફોન કરવાની ઘણાને એવું લાગતું ઘણા લોકો ચર્ચા કરતા કે અમને ફોન કરે છે ભાઈ આ દાતાશ્રીઓને ફોન કરવું ને તમને ફોન આવે છે ને એ તમારા નસીબ કહેવાય બધાને ફોનો નથી આવતા જેનામાં શક્તિ હોય છે કે વાપરવાની એને જ ફોનો જતા હોય છે એટલે ફરીથી આપને નમ્ર ભાવે વિનંતી કરું છું 30 નામ આવ્યા છે હજી અમારા ફોન આવે ને આપને યોગ્ય લાગે કે આ લાભ લેવા જેવો છે તો આપ જરૂરથી લાભ લેજો એવી વિનંતી છે મને તો આનંદ અને હમણાં પણ કોઈને લખાવો તો નામ હું કહી દઈશ પત્રિકાના માધ્યમથી પણ આવશે કોઈને ઈચ્છા થાય તો હજી હમણાં પણ કહેજો આ એક સરસ લાભ છે 2 ભાઈઓ ભેગા થજો 2 મિત્રો ભેગા થજો આ એક લાભ લેજો એવી વિનંતી છે મુકેશ ને થોડી વધુ રજા આપી ધન્યવાદ પ્રભો પ્રેમજીભાઈ સાવલા દહીસર અને બને આપણે સરખા જ છીએ એડવાન્સ લેતો પડી વાત એવી રીતે દહીસર સોશિયલ ગ્રુપ ના માજી પ્રમુખ અને સલાહકાર અને ખૂબ જ સમાજ પ્રેમી અમે આપણે બધા ભાગા છીએ સાથીભાઈ પધારેલ આપણા મહેમાન દહીસર વાસી
મુકેશભાઈ મહેતા અને આપ સૌ બોરીવલી જીવદયા પ્રેમી ભાઈઓ અને બહેનો, જીવદયાનો તો કાર્ય આપણે કરી રહ્યા છીએ અને અમે લોકો બોરીવલી જીવદયા મંડળ બી ચલાવીએ છીએ અને ડેલી અમે લોકો 100 કિલો કબૂતરને ચરણ નાખીએ છીએ. જેની બી ઈચ્છા હોય અમારા ખજાનજી જીવનભાઈનો કોન્ટેક્ટ કરે રાજદીપમાં, કાંઈ બી તમારી નાની મોટી જીવદયા કરવાની ભાવના હોય તો જીવનભાઈનો કોન્ટેક્ટ કરજો. બોરીવલીના આપણા પ્રમુખ અમરસિંહભાઈ એ સમય શિકારનું ઘણા ટાઈમથી વાત કરતા હતા કે આપણે સમય શિકારની સ્પેશિયલ ટ્રેન લઈ જઈએ અને એ દિવસ હવે નજીક આવી ગયા. બીજું, અમે લોકો હમણાં 8 દિવસ પહેલાં જ સમય શિખરની પાયલોટ ટૂર કરી આવ્યા છીએ તો ત્યાં કને આ જે અમારી ઈચ્છા છે કે આજ દિવસ સુધી જે સમય શિખરની કોઈ યાત્રા ન થઈ હોય એવી યાત્રા આપણે બોરીવલીવાસીઓને કરાવવાની, સારામાં સારી વીઆઈપી ડ્યુટી બી હોવી જોઈએ, વીઆઈપીની બી સારી અને બધા એનો ફૂલ સાથ સહકાર આપજો કે અમે લોકો જે કરવા જઈ રહ્યા છીએ એમાં કોઈ ખાલી કાંઈ તકલીફ ના આવે અને સારી અમે લોકો કરી શકીએ. અમારી ઈચ્છા છે નાના મોટા જી બી જેમાં જોડાય બધાને સારામાં સારી સર્વિસ આપી શકીએ અને અમે લોકો હમણાં જે પાયલોટ ટૂર કરવા ગયેલા ત્યાં કને અમે આ લોકો પહેલાં મનસુખભાઈ પ્રકાશભાઈ બધા જઈ આવેલા, એ મોસ્ટલી બધું બુક કરી આવેલા, પછી અમને લોકો કે તમે ચાલો એટલે આપણે બધું ફાઇનલ કરી આવીએ તો અમે લોકો 8 દિવસ પહેલાં જઈને આવી ગયા. 8 જણા ગયેલા, અમરસિંહભાઈ, હું, મનસુખ ગિંદરા, પ્રકાશ નંદુ, શાંતિલાલ સત્રા, ચિરાગ નિસર, હિતેશભાઈ અને રાજેશ નિસર, એવી રીતે અમે લોકો 8 જણા ગયેલા. કુમાર ટૂરવાળા ભાઈ બી સાથે હતા. એટલે કહેવાનું કે તમે લોકો બધા હાલો અને જેની જેની આ વસ્તુની અંદર તમે જે દાતા બની શકવાની કેપેસિટી હોય અને થોડી ભાવના કરો કે વધુમાં વધુ તમે જે આમાં દાતા બનશો તો અમારી ટૂર એના કરતાં બી સારી અમે લોકો કાઢી શકીએ. અને કે અમરજીભાઈ યાત્રા નીકળશે ત્યારે આપણે ઓવરફ્લો થઈ જશે દાતા ફ્રી. આજે એક આપણે આગળ 6 મહિના બાકી છે, માણસો અંદરથી વિચારશે કે હું રહી ગયો. આ એક શાંતિભાઈ, આ અમારો પ્રકાશ ક્યાં ગયો? પ્રકાશભાઈ એટલો જ ઉત્સાહી. આ ચિરાગ ક્યાં ગયો? ચિરાગ બધો મેનેજમેન્ટ આપણે તમને કહું, ચિરાગ, રાજેશ અને હિતેશ ક્યાં છે? આ તમે કહું કે અમે જેટલી જેટલી આ વાત કેના માટે મૂકું છું, અમે જ્યાં પણ ગયા પહેલી વખત આ લોકો 5 ગયા હતા, પછી અમે 8 ગયા રાજેશભાઈ ને. આ લોકો ડ્રોઈંગ કર્યું છે, ડ્રોઈંગ ધર્મશાળાનો ડ્રોઈંગ કર્યો છે કે આ રૂમ કેટલી સાઈઝની છે, આમાં કેટલા લોકો માસે, અમને બતાવ્યું કે આમાં કેટલા, એટલે એ લોકો જે રાખ્યું છે એમાં કેટલા વધારવા છે ઘટાડવા છે. આ રીતનું બધી ધર્મશાળા અમે વિચારો 1000 જણા લઈ જવા છે. અગર કોઈ પણ ટૂર વાળો લઈ જાય ને તો એ 150 રૂમ થી ઉપર ના આપે, આપણે 210 રૂમ કરી છે. કેટલી? 150 રૂમ થી ઉપર કોઈ ટૂર વાળો 1000 માં ના આપે. અમે બધાને પૂછ્યું કે એમાં અમે 10-10 જણાને ભરીએ. અમે કીધું આ યાત્રા નથી કરવી, આપણે યાત્રાની સાથે આપણા સમાજના લોકો હવે થોડુંક ખુલ્લાથી રહી શકે એના માટે અમે 210 રૂમ. આમ ધારો તો અમે 8-10 લાખમાં બધું બતાવી શકાય. અમે 24 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે આ રૂમ અને ધર્મશાળામાં. બોરીવલી સોશિયલ ગ્રુપ તરફથી આજે જે જીવદયાનું આપણે કામ આમ તો દર વર્ષે કરીએ છીએ, આ વર્ષે પણ આપણે કીડિયારાનું આયોજન કરેલ છે. વિવિધ જગ્યા ઉપર ઘણા મંડળો, ઘણા સોશિયલ ગ્રુપો બધા કાર્યક્રમ કરતા હોય છે. જીવદયા એ આપણું મૂળ કામ છે. આપણે પશુપાલનોનું પણ એટલું બધું જીવદયા કરીએ છીએ. અમારે, હું, રાજેશ, અમરસિંહ, શાંતિલાલ મારો મિત્ર, અમે બધા એક ટીમ બનાવી ટીમ આગળ, એમાં પણ આપણા સામગ્રી મુકામે જીવદયાનું બહુ મોટું કામ અમે આરંભ્યું હતું. ત્યારે પણ એમ લાગતું હતું કે આથી વિશાળ કામ અમે કરી શકશું કે નહીં, પણ જેવી સમાજમાં અમે પહેલ મૂકી પત્રિકાઓ માધ્યમથી, તો એટલું બધું દાનની ગંગા વહી કે આજે આજની પત્રિકામાં અમે આપેલ છે એ કામને આજે 5 મહિના પૂર્ણ થયા છે અને લગભગ 2100-2500 ગાયો ત્યાં નિરણ રોજ પામી રહી છે.
એટલે હવે બાકીના અમરસિંહ કે તો હવે આવું મોટું કામ હોય તો વિધવાન ચાલ્યા રાખે અને હાથી એની ચાલ ચાલ્યા રાખે, બાકી બાકી લોકો બધા બસ્યા રાખે. એની કોઈ ચિંતા કરવાની નહીં, આપણે બસવા વાળાઓની ચિંતા કરવાની નહીં, બોલ્યા રાખે કે ભાઈ આ લોકોના આટલા જ નામ થયા છે, પત્રિકામાં મેટર નથી આવી, આપણે જાણવાનું છે કે આપણે શું કરી રહ્યા છીએ. એટલે એની કોઈ ચિંતા કરવી નહીં, આપણે આપણું કામ કર્યા રાખવાનું. અને ઘણા લોકોની ઓફરો આવેલી છે, પણ હા અમારા બધાઓનો એક નિર્ણય હતો કે આપણે ભૂમિબલીમાંથી પૈસા એકત્રિત થઈ જાય તો બીજા કોઈને મોટા લાભ આપણે આપવા નથી, નહીંતર આપણે આ બે ચાર જણા અહીંયા કરિશ્મા વાળા બાપા ક્યાં ગયા? છોકરી મરી જાય તો બીજા વાસમાં સુધી જાય, એટલે અમારું મુખ્ય હેતુ એ છે કે જે કઈ આ કામ જયારે થઈ જશે ત્યારે એના ગુણગાન ગાવામાં આવશે કે કેટલું બધું કામ કર્યું છે આ લોકોએ. મારી Okay.